શ્રી હસ્તીશ્વર સ્કૂલ ધોરણ દસ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે તેની આપણે ચર્ચા કરીશું હવે આપણે અગાઉ શીખી ગયા કે ધાતુઓ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે ક્ષાર સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે આપણે બધું ભણી ગયા હવે ધાતુ અને અધાતુ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એની ચર્ચા આપણે કરવાના છીએ હવે ધોરણ નવમાં તમે ઇલેક્ટ્રોનીય રચના શીખ્યા છો તત્વોની જો તમને યાદ હોય તો અને સ્વાભાવિક રીતે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા ખાસ આ વાત યાદ રાખજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એ હંમેશા તત્વના જે ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા પર આધાર રાખે છે ઓકે કોઈ પણ તત્વની જે રાસાયણિક ગુણધર્મ છે અથવા તો પ્રક્રિયા કરવાની જે સંભાવના હોય છે એ કોના ઉપર આધાર રાખે છે તો એ તત્વ જે છે એ તત્વોના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપર ખાસ આધાર રાખે છે ઓકે હવે તમે ભણ્યા છો કે જે ઉમદા વાયુ હોય છે નોબલ ગેસીસ એ કેવી હોય છે સંપૂર્ણ ભરાયેલી હોય છે એની જે બાહ્યતમ કક્ષા હોય છે કેવી હોય છે સંપૂર્ણ ભરાયેલી હોય છે તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે એ જ કારણ છે કેમ કે જો પૂરેપૂરી ભરાયેલી હોય તો એને કંઈ જરૂર નથી બીજા સાથે પ્રક્રિયા કરવાની જો ભરાયેલી ના હોય તો એને ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે હેના ઇલેક્ટ્રોનની આવશ્યકતા આપણે જોયું હતું કે સંયોજકતા પણ જોઈ હતી કે બે ઇલેક્ટ્રોન આપે છે એક ઇલેક્ટ્રોન સ્વીકાર કરે છે એ જે આપે છે સ્વીકાર કરે છે હવે એવું તો નથી કે રસ્તા ચલતા કોઈને પણ આપી દેવું નથી એ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એ કોઈ અમુક ચોક્કસ તત્વને એ પોતાના ઇલેક્ટ્રોન આપે અથવા તો બીજા પાસેથી એ સ્વીકાર કરે છે ઓકે તો એને જ રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ ઇલેક્ટ્રોનનું વિનિમય એને આપણે શું કહીએ ઇલેક્ટ્રોનનું વિનિમય કહીએ છીએ ઓકે હવે આપણે તત્ત્વોની પ્રતિક્રાત્મકતાને સંપૂર્ણ ભરાયેલ સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજી શકીએ ઓકે જે આપણે આગળ ચર્ચા કરી હતી કે સંયોજકતા કક્ષા જ્યારે સંપૂર્ણપણે ભરાયેલી હોય ત્યારે એક ઉમદા વાયુ બને અથવા તો એક એવી કન્ડિશન આવે જેમાં કોઈ પણ પ્રક્રિયા ના કરે એટલે કે સંતૃપ્ત આપણે કહી શકીએ કે હવે સંતૃપ્ત થઈ ગયું છે જેમ કે હાઇડ્રોજન હવે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે પરંતુ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ ભાઈ સ્વાભાવિક છે એની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો એ હાઇડ્રોજન શું કરશે કે કાં તો એક ઇલેક્ટ્રોન પોતાનું આપીને છૂટું થઈ જશે કાં તો બીજા પાસેથી એક ઇલેક્ટ્રોન સ્વીકાર કરીને એ શું બનાવશે એક સંતૃપ્ત સંયોજન બનાવશે ઓકે ચાલો આપણે નિષ્ક્રિય વાયુઓ અને કેટલીક ધાતુઓ તેમજ અધાતુઓની ઇલેક્ટ્રોનની રચના પર આપણે નજર દોરીએ સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે જો તે તેની એમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે એલ કક્ષા સ્થાયી અષ્ટક રચના ધરાવે છે આ પરમાણુના કેન્દ્ર પાસે હજી પણ અગિયાર પ્રોટોન છે પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા દસ થઈ ગઈ તેથી ત્યાં અસરકારક ધનભાર થશે જે આપણને સોડિયમ આયન આપે છે જ્યારે બીજી તરફ ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે અને તેને તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય છે તો બે એક ઇલેક્ટ્રોનની જરૂર હોય છે એને ક્લિયર તો જો સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ દ્વારા ગુમાવતો ઇલેક્ટ્રોન ક્લોરીન દ્વારા મેળવી લેવામાં આવે છે એમ સમજો તમે કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધારે છે એનું કારણ શું છે કેમ કે જે દસ નંબરનું તત્વ છે દસ નંબરનો તત્વ કયો છે નિયોન હેન નિયોનની બાહ્યતમ કક્ષા કેવી છે સંપૂર્ણપણે ભરાયેલી છે પણ એક અગિયારમો ઇલેક્ટ્રોન જ્યારે આવે એટલે કે સોડિયમ માટે તો એક બાહ્યતમ કક્ષા વધી જાય છે અને એક ઇલેક્ટ્રોન આવે છે હવે તમે વિચારો કે એ બાહ્યતમ કક્ષાને પૂર્ણ કરવા માટે અષ્ટકનો નિયમ જો તમને યાદ હોય તો આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે તો એને સાત ઇલેક્ટ્રોન શિકાર કરવા પડશે એન કરતાં એ એક ઇલેક્ટ્રોન આપી દેશે વધારે ઇઝી દેશે એટલા માટે સોડિયમ શું કરે છે એક ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ દર્શાવે છે એવી રીતે તમે ક્લોરીનને જુઓ તો ક્લોરીનની બાહ્યત્તમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય છે હેના ક્લોરીનની બાહ્યત્તમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન જો તમે અહીંયા જોઈ શકો છો આ કોષ્ટક પરથી ક્લોરીનની બાહ્યત્તમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન જ્યારે સોડિયમની બાહ્યત્તમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે હેના એટલા માટે એ આપવાની વૃત્તિ રખે છે અને ક્લોરિન શું કરે છે ક્લોરીન સ્વીકારવાની વૃત્તિ રખે છે ઓકે તો સોડિયમ તમે આ રાસાયણિક પ્રક્રિયામાં જુઓ આ પ્રક્રિયામાં તો સોડિયમ શું કરે છે એને પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન એટલે કે એક ઇલેક્ટ્રોન આપે છે અને સોડિયમ ધનઆયન બનાવે છે એવી રીતે ક્લોરીન શું કરે છે એક ઇલેક્ટ્રોન સ્વીકાર કરે છે અને ક્લોરાઈડ ઋણાયન બનાવે છે હવે શું થશે કે એક ધનયન અને ઋણાયન બંને વચ્ચે શું થશે આકર્ષણ થશે અને એ શું બનાવશે સોડિયમ ક્લોરાઇડ એક સંયોજનનું નિર્માણ કરશે સોડિયમ અને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ ભારવાળા હોવાથી એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અત્યારે તે નોંધવા યોગ્ય છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ ભારવાળા આયનોના સમુચ્ચય સ્વરૂપે સિદ્ધ ધરાવે છે ઓકે અહીંયા એક અણુ નહીં બનતો અહીંયા અહીંયા શું બને છે કે એક સોડિયમ અને એક ક્લોરિન છે બંને વચ્ચે આકર્ષણ થયો અને બંને જોડાઈ ગયા છે ઓકે બંને એકબીજાથી જોડાયેલા છે હવે એ અલગ પણ થઈ શકે છે એનો મતલબ થયો એનો મતલબ શું થયું કે બંને અલગ પણ થઈ શકે છે હવે અલગ ક્યારે થાય તો જ્યારે તમે પાણીમાં મીઠું નાખો એટલે કે મીઠું શું છે સોડિયમ ક્લોરાઇડ હે ને જ્યારે તમે પાણીમાં મીઠું નાખો સોડિયમ ક્લોરાઇડ નાખો તો જે મીઠું છે એ મીઠું બે ભાગમાં વેચાઈ જાય એને પ્લસ અને સીએલ માઇનસ એને કહેવાય છે આયનીકરણ શું કહેવાય છે એને આયનીકરણ એટલે એ જ કારણ છે કેમ કે સોડિયમ અને ક્લોરીન બંને આકર્ષણ બળથી એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ જો એને પાણીમાં નાખીએ તો બંને વચ્ચે લાગતો આકર્ષણ બળ ઓછો થઈ જાય છે જેના લીધે બંને એકબીજાથી છૂટા થઈ જાય છે આ મેઇન કારણ છે આયનીકરણનું કે બે તત્વો વચ્ચે લાગતો જે બળ છે એ ઓછો થઈ જાય તો એ બંને છૂટા થઈ જાય છે એને જ આપણે શું કહીએ છીએ આયનીકરણ કહીએ છીએ તો જ્યારે પાણીમાં આપણે સોડિયમ ક્લોરાઇડ નાખીએ ત્યારે પાણીમાં સોડિયમ ક્લોરાઈડનું શું થાય છે આયનીકરણ થાય છે એ એને પ્લસ અને સીએલ માઇનસમાં વેચાઈ જાય છે ઓકે ચાલો આપણે વધુ એક આયનિક સંયોજન મેગ્નેશિયમ ક્લોરાઈડનું આપણે એક ઉદાહરણ જોઈએ તો મેગ્નેશિયમ અહીંયા તમે જુઓ તો મેગ્નેશિયમ બે ઇલેક્ટ્રોન કેમ કે સોડિયમ પછી મેગ્નેશિયમ આવે એટલે બે ઇલેક્ટ્રોન વધારાના છે તો બે ઇલેક્ટ્રોન આપી દેશે ક્લોરીનની પાસે એક જ છે પરંતુ અહીંયા શું થશે કે બે ક્લોરીન જોઈ જાય ક્લોરીન તો એક જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે હે ને ખાસ ધ્યાનમાં રાખવાની શું વાત છે અહીંયા કે ક્લોરીન એક જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે જ્યારે મેગ્નેશિયમ બે ઇલેક્ટ્રોન આપી શકે છે તો અહીંયા બે ક્લોરિનની જરૂર પડશે બે ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે એટલા માટે જો આપણું એક સંયોજન બને છે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડ એમ જી સીએલ ટુ આપણે એને કહીએ છીએ ક્લિયર તો આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો આયનિક સંયોજનો અથવા વિદ્યુત સંયોજન સંયોજનો તરીકે ઓળખાય છે એને આપણે એમ જી સીએલ ટુ મેગ્નેશિયમ ક્લોરાઇડ કહીએ છીએ હવે આયનિક સંયોજનોના ગુણધર્મની ચર્ચા આપણે એના નેક્સ્ટ વિડીયોમાં કરીશું ધન્યવાદ